નમસ્કાર બાર દોસ્તો કેમ છો મજામાં ને સરસ બાર દોસ્તો આપ ધોરણ ચાર પાસ કરીને હાલ ધોરણ પાંચમાં આવી ગયા છો એ બદલ તમામને ખૂબ ખૂબ અભિનંદન બાર દોસ્તો હવે આપણે જોઈએ કે ગઈ સાલ ઘણું બધું શીખ્યા હતા નવું નવું બરાબર ને તો એ આપણે પુનરાવર્તનના આધારે થોડું ઘણું શીખી લઈશું તો એ શું થશે કે આપણને આ ચાલુ વર્ષે શીખવામાં બહુ મજા આવશે અને સરળ રીતે આપણે શીખી શકીશું તો તમને બધાને એક પુસ્તક આપવામાં આવ્યું છે કયું પુસ્તક છે જ્ઞાનસેતુ બરાબર ને આપને મળેલ જ્ઞાન સેતુની બુકલેટમાં એપિસોડ દરમિયાન સાથે લખવાનું નથી એટલે કે આપણા તજજ્ઞશ્રી જ્યારે જ્યારે આપણને કંઈક સમજૂતી આપે તો એ સમય દરમિયાન આપણે સાથે સાથે લખવાને બદલે સમજવામાં વધુ ધ્યાન આપશું ત્યારબાદ બીજી પણ એક બાબત આપણે ધ્યાને રાખશું કે આપણે બધાની પાસે ગત વર્ષના પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ છે અને આપણે જ્યારે પુનરાવર્તન એટલે કે રિવિઝન કરીએ છીએ ત્યારની બધી જ પ્રવૃત્તિઓ એ ગત વર્ષના પાઠ્યપુસ્તકમાં આપેલી જ છે અને એની વિશેષ સમજ આપણે બધાએ ગત વર્ષના હોમ લર્નિંગ કાર્યક્રમ દરમિયાન મેળવી છે તો જરૂર જણાય તો આપણે એ પાઠ્યપુસ્તકની પણ મદદ લઈશું અને ગત વર્ષના હોમ લર્નિંગના વિડીયો આપણને દીક્ષા પોર્ટલ એસએસએની વેબસાઇટ તથા એસએસએની યુટ્યુબ ચેનલ ગુજરાત ઈ ક્લાસ પરથી પણ આપણે જોઈ શકીએ છીએ બીજું પણ એક બાબતનું આપણે ધ્યાન રાખશું કે હવે પછીના જે કોઈ એપિસોડ આપણે જોવાના છીએ તો એ એપિસોડ શરૂ થતાં પહેલાં આપણે અગાઉથી જ જ્ઞાન સેતુની બુકલેટમાં આગળના એકમ અથવા તો કદમ કે પ્રકરણ કે પ્રવૃત્તિ જાતે જ કરી લઈએ અને તેની તૈયારી કરી લઈએ જેથી આપણને ખ્યાલ આવી જાય કે આપણને ગત વર્ષનું કેટલીક બાબતો યાદ રહી છે અથવા તો કેટલીક બાબતો ભૂલાઈ ગઈ છે અને છેલ્લી બાબત એ ધ્યાને રાખશું કે આ જ્ઞાન સેતુ બુકલેટની પ્રવૃત્તિઓ આપણા વિષય શિક્ષક પણ કરાવવાના જ છે એટલે અત્રેથી એપિસોડ દરમિયાન કોઈ મુદ્દામાં આપને સમજવામાં કે યાદ રાખવામાં મુશ્કેલી પડી હોય તો આપ આપના વિષય શિક્ષકનો સંપર્ક કરીને પણ આ પ્રવૃત્તિઓ ફરીથી શીખી શકો છો તો ચાલો આપણે જ્ઞાન સેતુ ધોરણ પાંચ પુસ્તક ખોલીએ અને પાન નંબર એક પ્રકરણ એક જોઈશું તો ચાલો બાળ દોસ્તો અહીંયા તમે જોશો કે પ્રકરણ એક બરાબર હવે અહીંયા તમે જોશો કે નીચે થોડીક ડિઝાઇનો આપી છે એ ડિઝાઇનો આપણે ચાદર પરની ભાત છે તમે ઘણી બધી ડિઝાઇનો જોઈએ હશે એ શું છે એ પ્રકારની પેટર્ન છે બરાબર ને તો કેટલીક ચોરસ છે તો કેટલીક વર્તુળમાં પણ છે અને ઘણી એવી પણ ડિઝાઇનો છે કે ચોરસની અંદર પણ નાના નાના ચોરસ કરીને પણ બનાવેલી છે બરાબર તો આ તમે શીખી ગયા છો હવે બાર દોસ્તો તમે થોડા નીચે જોશો તો શું આપ્યું છે એક ભોય તળિયાની લાદની પેટન આપેલ છે આ પેટનને તમારે તમારી રીતે આગળ વધારવાની છે એટલે કે આટલી આપી છે એને તમે થોડી મોટી કરવાની છે કરશો ને સરસ બાર દોસ્તો હવે પાન નંબર બે ઉપર જઈશું ચાલો ત્યાં એક દર્પણ ચિત્ર આપેલા છે જો બે ચિત્રો આપેલા છે એમાં કયું દર્પણ ચિત્ર છે ને કયું દર્પણ ચિત્ર નથી દર્પણ ચિત્રો કોને કહેવાય એની આપણે ખાતરી કરવાની છે અનુમાન પણ નથી કરવાનું જુઓ તો અહીંયા ડોલ છે તો ડોલ બંને બાજુ કેવી દેખાય છે સરખી દેખાય છે એટલે કે તે દર્પણ ચિત્ર છે જ્યારે બાજુમાં અહીંયા જગ છે તો ચિત્ર જો વચ્ચે અરીસો મૂકેલો છે એ અરીસાની બંને બાજુ તમે જોશો તો નથી માટે તે દર્પણ ચિત્ર નથી ચાલો હવે આપણે નીચે જોઈએ સરસ તો આ શું છે એક ડિઝાઇન આપેલી છે ડિઝાઇન કયા આકારમાં છે વર્તુળ આકારમાં છે એટલે કે બાર દોસ્તો આપણે અગાઉ પણ શીખી ગયા છીએ કે ડિઝાઇન ચોરસમાં હોય તો ચોરસાકાર કહેવાશે અને વર્તુળમાં જે હશે તે વર્તુળાકાર પેટર્ન આપણે કહીશું બરાબર ને ચાલો હવે આપણે પાન નંબર ત્રણ પર જઈએ અરે વાહ શું છે બાળકો આ ઈંટ છે હવે આ ઈંટ તમે જોઈ છે ને તો આ ઈંટને કેટલી બાજુઓ છે ચલો જોયો તો બરાબર છે તો આ એક બાજુ પછી એ બીજી બાજુ હવે આ ત્રીજી બાજુ પછી પાછળની સાઈડ એટલે કે ચોથી બાજુ અને એ પાંચમી બાજુ અને નીચે એટલે કે છ બરાબર ને આ છ બાજુઓ છે અને આ ઈંટ કયા આકારની કહેવાશે લમગન આકારની કહેવાશે બરાબર ને ચાલો હવે આગળ જોઈએ આપણે કે અહીંયા કંપાસ બોક્સ ટૂથપેસ્ટનું ખોખું વગેરે આકારના તમે ઈંટોના આકાર જેવા લમગન તમે જોયા હશે બરાબર ને તો હવે અહીંયા એક નીચે તમે જુઓ તો ભોયતળિયામાં જુદી જુદી પેટર્ન જોયું હોય એવી જગ્યાના તમારે નામ લખવાના છે તો ચલો આપણે એક નામ હું લખું છું બાકીના ચાર નામ તમારે લખવાના છે તો મેં આવી ડિઝાઇન અથવા તો આવી પેટર્ન મંદિરમાં જોઈ છે તો ચાલો હું મંદિર લખીશ અહીંયા બરાબર ને હવે બાકીની ચાર જગ્યાના નામ તમે તમારી જાતે લખશો લખશો ને સરસ ચાલો હવે નીચે જોઈએ આપણે બાર દોસ્તો અહીંયા ઈંટ જેવા આકારની પાંચ વસ્તુના નામ લખવાના છે તો અહીંયા પણ હું એક વસ્તુના નામ લખીશ બાકીના તમે ચાર વસ્તુના નામ તમારે લખવાના છે તો મેં આવી ઈંટ જેવા આકારની એક વસ્તુ જોઈ છે તે મને યાદ છે તમને પણ યાદ હશે તમે નાસ્તાનો ડબ્બો લઈને આવો છો ને હં તો લંગન આકારનો જે નાસ્તાનો ડબ્બો હોય છે તો નાસ્તાનો ડબ્બો ચાલો બાર દોસ્તો નીચે જોઈએ કે ઈંટની દીવાલના ચિત્ર સામેની બંધ બેસતી દિવાલનું આપણે સાચું ચિત્ર એ સાથે તમારે સામસામેને જોડવાનું છે આ પણ તમે અનુમાન કર્યું હતું બરાબર ને તો હવે તમારે એ જોડવાનું છે ચાલો હવે આપણે પાન નંબર ચાર ઉપર જઈએ અરે વાહ આ તો શું છે જાગૃતિની શાળાના જે ચિત્રો છે એમાં ઈંટોની જુદી જુદી જાળીઓની પેટર્ન આપેલી છે તો આ જાળીઓની જોવા મળતી પેટર્ન તમારે ઓળખવાની છે અને નીચે દોરવાની છે બરાબર ને તો આની તમે કઈ કઈ પેટર્ન આપેલી છે તે જોશો તો નિરીક્ષણ કરવાનું છે તમારે એનું અવલોકન કરવાનું છે અને અવલોકન કર્યા બાદ નીચે જે એક બાજુ દોરીએ છીએ એક પેટર્ન એવી બીજી પેટર્ન તમારે અહીંયા દોરવાની છે બરાબર જો બાર દોસ્તો અહીંયા કેટલીક પેટર્ન આપેલી છે તો એ પેટર્નમાંથી આપણે એક પેટર્ન હું અહીંયા દોરું છું બાકીની તમારે બે પેટન તમારી જાતે દોરવાની છે તો હું હવે એક આ પેટન દોરું છું ચાલો જુઓ જુઓ તો મેં કેટલી સરસ દોરી તો આવી રીતે તમારે બાકીની બે પેટર્ન દોરવાની છે બરાબર ને ચલો હવે આપણે પાન નંબર પાંચ ઉપર જઈએ જુઓ બાળકો અહીંયા દિવાલમાં ઈંટોની ગોઠવણીથી બનાવેલો એક ઝરોખો છે કે ઈંટોની ગોઠવણી એવી રીતે ધાર ઉપર કરવામાં આવે તો આવા પ્રકારની એક ડિઝાઇન બને છે બાળકો આપણને યાદ છે કે આપણે શાળામાં બગીચો બનાવતા હોઈએ છીએ ઘરે પણ તમે બગીચો હશે તો બગીચામાં આપણે ઈંટો કેવી એક ઉપર એક ત્રાસી ગોઠવીએ છીએ એ પણ એક પ્રકારની પેટર્ન છે ઘરમાં કે દિવાલમાં પણ આવી ઘણી બધી ત્રિકોણાકાર જાળી બનાવેલી હોય છે બરાબર ને તો ચલો હવે આપણે આગળ જોઈએ બાળકો તમે એક ઈંટ તો જોઈ હશે ને એ ઈંટનું આપણે આજે માપન કરવાનું છે તો માપન કરીશું ને તમે પણ જો તમારી આજુબાજુ કોઈ આવું લમગન આકારની કોઈ પણ વસ્તુ હોય તો આનું તમે આ માપન કરી શકો છો જો બાળકો મારા હાથમાં અત્યારે શું છે આ ઈંટ છે બરાબર ને હવે આ ઈંટનું આપણે માપન કરવાનું છે કે માપન કઈ રીતે થશે એ આપણે જોઈએ તો ચાલો જો બાળકો અહીંયા એક ઈંટ છે હવે આ ઈંટનું આપણે માપન કરવાનું છે તો આ ફૂટપટ્ટી દ્વારા આપણે એનું માપન કરીએ તો ચાલો જુઓ તો બરાબર હવે આ જુઓ તો કેટલી થઈ છેલ્લું કેટલું માપ બતાવે છે વીસ એકવીસ પછી ઉપર કેટલા અંક છે પાંચ એટલે કે એકવીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એની લંબાઈ છે બરાબર ને આવી રીતે તમારે બાકીની સાઈડ બાજુઓનું માપન તમારે કરવાનું છે કરશો ને અને પછી એનું તમારે જે માપ આવે એ માપ તમારી નોટબુકની અંદર લખવાનું છે બરાબર ને તો ચાલો હવે આપણે આગળ જોઈએ ચલો બાળકો આપણે અહીંયા ઈંટનું માપન જે કર્યું એ માપન તમારે તમે જે અંદાજ લગાવ્યો હતો અને ખરેખર માપ આવ્યું એ માપ તમારે અહીંયા લખવાનું છે ને બરાબર હવે અહીંયા નીચે કેટલાક પ્રશ્નો છે કે જ્યારે આપણે એક ઈંટનું માપન કર્યું એને આધારે નીચેના કેટલાક પ્રશ્નો છે પ્રશ્નોના જવાબ તમારે તમારા કોઈ શિક્ષક હોય માતા પિતા અથવા મોટા ભાઈ બહેન હોય એમની જોડેથી મેળવીને અહીંયા લખવાના છે બરાબર તો આ પણ તમે લખજો બરાબર તો ચાલો હવે આપણે પાન નંબર છ ઉપર જઈએ બાળકો અહીંયા જોશો તો સંખ્યા જ્ઞાન આપેલી છે કે એક અંકની સૌથી નાની સંખ્યા તો આપણને ખબર છે કે કઈ છે શૂન્ય છે અને એક અંકની મોટામાં મોટી સંખ્યા નવ છે એવી રીતે બાળકો નીચે કેટલીક સંખ્યાઓ આપી છે એકમ દશકમાં બરાબર તો એ રીતે તમારે આગળ જવાનું છે જુઓ તો બરાબર છે પછીનું પેજ આપણે જઈએ સાત નંબરના પેજ ઉપર આવી રીતે આપણી અહીંયા સંખ્યાઓ એક લાખ સુધીની સંખ્યાઓ આપી છે બરાબર ને તો હવે ચલો હું તમને એક મોટી સંખ્યા વિશે સમજ આપું પાન નંબર આપણે આઠ ઉપર જઈશું ચાલો જો બાળકો અહીંયા નવ્વાણું હજાર નવસો નવ્વાણું અને પછી એમાં એક ઉમેરીએ તો કેટલા થાય છે જુઓ નીચે તો એકમ દશક પહેલાં બોલવું પડશે તો એકમ દશક સો હજાર દસ હજાર અને એક લાખ એટલે કે જુઓ તમે અહીંયા નીચે તમે જોશો તો સો એટલે કે શૂન્યમાં એકમ છે દશકમાં પણ શૂન્ય છે અને સોના સ્થાનમાં પણ શૂન્ય છે અને હજારના સ્થાનમાં સો લખ્યા છે એટલે આપણી આ સંખ્યા કેટલી થાય છે એકસો હજાર બાળકો અહીંયા તમે જોયું ને કે સો હજાર એટલે સો હજાર એટલે કેટલા થાય તો હું તમને એનું એક સરસ ઉદાહરણ આપું આપણે ઘરમાં મમ્મી પપ્પા જ્યારે તમારા માટે કોઈ સાયકલ લાવે અથવા તો કોઈ વસ્તુ લાવતા હોય ત્યારે એના પૈસા આપણે એમની કિંમત પૂછે કેટલામાં લાવ્યા તો શું કહેશે આપણને પચીસો રૂપિયામાં પચીસો રૂપિયા એટલે કેટલા થાય સરસ કેટલા થાય બે હજાર પાંચસો એવી રીતે અહીંયા સો હજાર સો હજાર એટલે કેટલા થશે બરાબર છે એક લાખ બરાબર ને આવી રીતે આપણે જે નાની સંખ્યા અને મોટી સંખ્યા એટલે કે એક અંકની નાનામાં નાની અને એક અંકની મોટામાં મોટી બે અંકની નાનામાં નાની અને બે અંકની મોટામાં મોટી આ સંખ્યાઓ આપણને ખબર છે તો હવે આપણે આ એક લાખ જેટલી સંખ્યા સુધી આપણે શીખી ગયા છીએ તો એના આધારે હવે આપણે સંખ્યાને અંકમાં કઈ રીતે લખી શકીશું અને શબ્દોમાં કઈ રીતે લખી શકીશું એ આપણે જોઈએ તો ચાલો તો બાળકો અહીંયા તમે જોશો તો નીચે કેટલીક સંખ્યાઓ આપેલી છે એ સંખ્યાઓને આપણે શું કરવાનું છે શબ્દોમાં લખવાનું છે તો આમાંની એક બે સંખ્યા હું લખીશ બાકીની તમારે હોમવર્કમાં લખવાની છે બરાબર ને તો ચલો પહેલાં આપણે પાંચ નંબરની સંખ્યા છે એ લખવાનો પ્રયત્ન કરીએ તો એમાં એકમ દશક પહેલાં આપણે કારણ કે સંખ્યા કેટલા અંકની છે એ જોવાની છે બરાબર તો અહીંયા પાંચ અંકની સંખ્યા છે તો પાંચ અંકની સંખ્યા છે તો એના માટે શું કરવું પડશે આપણે તો પ્રથમ આ સંખ્યાને આપણે વાંચવી પડશે વાંચવી પડશે એટલા માટે આપણે કયા સ્થાનમાં કેટલા અંક છે એને જોઈશું તો બરાબર તો અહીંયા એકમ તો એકમમાં કેટલા છે છ અને દશકમાં પાંચ એટલે કે એકમ દશકની બે સંખ્યા ભેગી વંચાશે એટલે કેટલી થશે છપ્પન બરાબર છે હવે સોનું સ્થાન તો સોના સ્થાનમાં કેટલા છે ત્રણ છે એટલે કે એને ત્રણસો કહીશું બરાબર ને હવે એ પછીની સંખ્યા છે એટલે કે હજાર હજારના સ્થાનમાં આઠ છે અને દસ હજારના સ્થાનમાં એક છે એટલે કે એક અને આઠ આ બંને સંખ્યા ભેગી વંચ્યા એટલે કેટલા થશે અઢાર હજાર બરાબર ને તો ચાલો હવે આનું આપણે વાંચન કરીએ પહેલાં તો અઢાર હજાર ત્રણસો અને છપ્પન એટલે કે અઢાર જોયું ને અઢાર હજાર ત્રણસો છપ્પન હવે બાળકો ચલો આપણે નવ નંબરની સંખ્યા આપણે લખીએ બરાબર ને ઓકે ચાલો તો એના પણ શરૂઆતમાં ફરી આપણે પાછું વાંચન કરીએ બરાબર તો અહીંયા જોશો તો એકમના સ્થાનમાં કેટલા છે શૂન્ય અને સોન અરે દશકના સ્થાનમાં આઠ છે એટલે કેટલા થશે એસી હવે સોના સ્થાનમાં શૂન છે એટલે કે શૂન સો બોલાશે નહીં પણ સોના સ્થાનમાં શૂન છે હવે હજારના સ્થાનમાં શૂન્ય અને દસ હજારના સ્થાનમાં આઠ એટલે કે આઠ અને શૂન્ય એટલે કેટલા થશે એસી થશે તો કેટલા થાય હવે વાંચન કરીએ તો એસી હજાર અને સોના સ્થાનમાં તો કશું નથી એટલે કેટલા થશે એસી હજાર એસી આવી રીતે લખાય તો હવે બાકીની સંખ્યાઓ તમે લખશો ને સરસ ચલો હવે આપણે નીચે જોઈએ તો બાર દોસ્તો અહીંયા હવે આપણે ઉપર સંખ્યા આપી હતી એ સંખ્યાને આપણે શું લખ્યું શબ્દોમાં લખી હવે અહીંયા શું છે કે અહીંયા શબ્દોમાં સંખ્યા આપેલી છે એને આપણે અંકમાં લખવાની છે બરાબર તો ચાલો આપણે પાન નંબર નવ ઉપર જોઈએ જો બાળકો અહીંયા સંખ્યાઓ શબ્દોમાં લખેલી છે તો આ સંખ્યાને આપણે અંકમાં લખવાનો પ્રયત્ન કરીશું બરાબર છે તો અહીંયા સાત નંબરની એક સંખ્યા આપી છે જુઓ તમે લખ્યું છે અંદર સિત્યાસી હજાર સાતસો હવે આની માટે આપણે શું કરીશું તો જુઓ અહીંયા જો બાળકો આપણે સાત નંબરની સંખ્યા જોતા હતા કે સિત્યાસી હજાર સાતસો તો હવે અહીંયા જ્યારે શબ્દોમાં સંખ્યા આપી હોય અને અંકમાં લખવાની હોય તો સંખ્યા કેટલા અંક છે એને આપણે નક્કી કરવા પડે તેના માટે શું કરીશું તો ચલો અહીંયા જુઓ કે સિત્યાસી હજાર સાતસો તો આ આ સંખ્યા આપી છે એમાં કેટલા અંકો છે એટલે કે એકમ દશક સો હજાર દસ હજાર આ રીતે આપણે પહેલું વાંચન કરવાનું છે એટલે કે અહીંયા લખીએ તો એકમ લખીએ પહેલાં એકમ પછી દશક પછી સો હજાર અને દસ હજાર બરાબર તો અહીંયા હવે જુઓ સિત્યાસી હજાર એટલે કે સિત્યાસી કેમ થશે એસી અને સાત એટલે કે સિત્યાસી બરાબર આ સિત્યાસી હજાર હવે સોના સ્થાનો કેટલા છે સાત અને સો સાતસો એટલે કે સાત અને બે શૂન્ય બરાબર હવે જો આ સંખ્યાનું વાંચન કરો તો સિત્યાસી હજાર સાતસો એટલે કેટલું સરસ છે એકદમ સરળ પણ છે તમે આવડ્યા છે મને ખબર છે બરાબર ને ઓકે તો હવે તમારે આ રીતે નીચેની કોઈ પણ સંખ્યા પણ લખવાની છે અને બાકીની તમામ સંખ્યાઓ તમારે લખી અને તમારા સાહેબ જ્યારે તમારા ઘરની મુલાકાતે આવે ત્યારે એમને તમારે બતાવવાનું છે ચલો બાળકો હવે નીચે આપણે જોઈએ કે અરે વાહ આ તો જડતા ક્રમમાં સંખ્યા ગોઠવવાની છે બરાબર બાળકો અહીંયા આપણે ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવવાની છે અને પછી એ તરત ઉતરતા ક્રમમાં પણ સંખ્યા આવશે તો આ જે ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવવાની એટલે કે શું હોય કે કોઈ પણ સંખ્યાઓ આપી હોય એ સંખ્યામાં પહેલી કઈ સંખ્યા લખીશું આપણે સરસ બોલો સૌથી નાની સંખ્યા પછી તેના કરતાં ક્રમિક મોટી હોય તે તેના પછી પણ ક્રમિક મોટી હોય તે અને છેલ્લા સૌથી મોટી સંખ્યા એટલે આ શું થઈ જશે આપણો ચડતો ક્રમ એવી રીત રીતે જો ઉતરતો ક્રમ ગોઠવવાનો હોય તો પહેલાં શું કરીશું આપણે મોટી સંખ્યા લખીશું પછી તેનાથી થોડી નાની એનાથી થોડી નાની અને પછી તેનાથી પણ થોડી નાની એટલે આમ સંખ્યાઓ ગોઠવાઈ જશે એટલે કે તેનો ઉતરતો ક્રમ થઈ ગયો બરાબર બાળકો તો અહીંયા તમને ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ ગોઠવવા માટે મેં તમને સમજણ આપી તો એ રીતે તમારે આ પાન નંબર ઉપરના બંને સંખ્યાઓ તમારે જાતે લખવાની છે બરાબર ચલો હવે આપણે આગળના પેજ ઉપર જઈએ તો બાળકો અહીંયા જુઓ સંખ્યા સ્થાન કિંમતનો સરવાળો આ પણ આપણે શીખ્યા હતા કે ત્રણસો પછી એની નીચે વીસ અને પાંચ એમ કરીને ત્રણસો પચીસ આખી સંખ્યા બને છે બરાબર ને બાજુમાં પચીસ હજાર એકસો પાંચ પણ આપી છે એટલે કે વીસ હજાર પછી પાંચ હજાર એની નીચે એકસો અને દશકમાં શૂન આવશે અને એકમમાં પાંચ એમ કહીને પચીસ હજાર એકસો પાંચ સંખ્યા બને છે તો આવી રીતે નીચે બીજી પાંચ સંખ્યાઓ આપી છે એને પણ તમારે સ્થાન કિંમતનો સરવાળો કરીને આ સંખ્યાનો જવાબ મેળવવાનો છે બરાબર ને તો ચાલો હવે આપણે નીચે જોઈએ કે થોડાક પ્રશ્નો આપેલા છે એનો આપણે ઉકેલ મેળવીએ બરાબર તો અહીંયા ત્રીજા નંબરનો એક દાખલો છે કે જુઓ તો કે એક ટ્રકમાં ચાર હજાર ઇંટો સમાય છે અને એક ટ્રેક્ટરમાં બે હજાર ઈંટો સમાય છે હવે જો આ બંને એક એક ફેરા કરે તો કેટલી ઇંટો થાય તો આના માટે શું કરવું પડશે આપણે બરાબર છે તો બાળકો અહીંયા ટ્રેક્ટરમાં અને ટ્રક દ્વારા ઇંટો લાવવામાં આવે છે તો બંને પાછા એક એક ફેરા દ્વારા આ ઈંટો લાવે છે એટલે કે ટ્રકમાં ચાર હજાર અને ટ્રેક્ટરમાં બે હજાર તો આનું આપણે શું કરવું પડશે સરવાળો કરવો પડશે જ્યારે કુલ વસ્તુ મેળવવાની છે એટલે કે આપણે સરવાળો કરીશું તો ચલો અહીંયા જોઈએ જોઈએ બાળકો અહીંયા ચાર હજાર ઇંટો એક ટ્રકમાં આવે છે અને બીજી બે હજાર ઈંટો એક ટ્રેક્ટરમાં આવે છે હવે આ બંનેનો આપણે શું કરીશું સરવાળો કરીશું બરાબર ને તો પહેલાં એકમ એકમનો સરવાળો કરીશું એકમમાં શું છે શૂન તો નીચે આવશે શૂન દશકમાં પણ શૂન છે તો સૂન સોના સ્થાનમાં પણ શૂન છે તો શૂન અને ચાર ને બે છ એટલે કે કેટલા થયા જુઓ તો એકમ દસક સો અને હજાર એટલે કે છ હજાર તો બંનેમાં થઈને કેટલી ઇંટો આવશે કુલ ઇંટો છ હજાર જોયું ને કુલ ઇંટો કેટલી થશે છ હજાર બરાબર ને સરસ ચલો ચલો બાળકો આપણે ટ્રકમાં અને ટ્રેક્ટરમાં બંનેની કેટલી ઇંટો સમાય આપણે જોયું હવે બાળકો બીજો દાખલો એવું કહેવા માગે છે કે જોશો તો કે ટ્રકમાં ચાર હજાર અને ટ્રેક્ટરમાં બે હજાર ઇંટો સમાય છે જો જુઓ સાંભળજો હં શાંતિથી વિચારો કે ટ્રકમાં ચાર હજાર અને ટ્રેક્ટરમાં બે હજાર ઇંટો સમાય છે તો ટ્રકમાં ટ્રેક્ટર કરતાં કેટલી વધારે ઇંટો સમાય છે જુઓ તો વિચાર કરો આપણે આના માટે શું કરવું પડશે બરાબર છે શું કરવું પડશે બાદ બાકી જો બાળકો અહીંયા ચાર હજાર ઈંટો ટ્રકમાં સમાય છે અને ટ્રેક્ટરમાં કેટલી ઈંટો સમાય છે સરસ કેટલી બે હજાર તો હવે આપણે આનો શું કરીશું બાદ બાકી કરીશું તો જુઓ તો સોનમાંથી સોન એટલે કે સોન અહીંયા પણ સોન અહીંયા પણ સોન હવે ચારમાંથી બે બાદ કરીશું ચારમાંથી બે બાદ કરીશું એટલે કે કેટલા થશે વાહ સરસ કેટલા થશે બે હજાર બરાબર છે તો હવે તમે જુઓ કે ટ્રેક્ટરમાં બે હજાર ઇંટો હતી અને ટ્રકમાં ચાર હજાર ઇંટો હતી તો હવે તમે અહીંયા જોશો તો અહીંયા પ્રશ્નનો જવાબ શું કહેવા માગે છે કે ટ્રકમાં ટ્રેક્ટર કરતાં કેટલી વધારે ઇંટો સમાશે એટલે કે અહીંયા બે હજાર ઇંટો ટ્રેક્ટર કરતાં ટ્રકમાં વધારે સમાય છે હવે અહીંયા બીજું એક આપણે દાખલું ગણવાનો પ્રયત્ન કરીએ કે એક ફેરરામાં એક ટ્રક ચાર હજાર ઈંટો લાવે છે જો આ ટ્રક પાંચ ફેરા કરે તો કેટલી ઈંટો થાય આના માટે તમે વિચાર કરો કે જો ટ્રક છે એ એક જ ફેરામાં ચાર હજાર ઈંટો લાવે છે તો આ ટ્રક આવા પાંચ ફેરા કરે તો કેટલી ઈંટો થાય એના માટે આપણે શું કરવું પડશે ગુણાકાર કરવો પડશે બરાબર ને તો જો બાળકો ટ્રક એક ફેરામાં ચાર હજાર ઈંટો લાવે છે તો આવા પાંચ ફેરામાં કેટલી ઇંટો લાવે તો શું થશે ચાર હજાર ગુણ્યા પાંચ એટલે કે આપણે ખબર છે ને ટૂંકમાં ગુણાકાર કરતા હતા જ્યારે કરો યાદ તો શું કરીશું પહેલાં આપણે તો અહીંયા પાંચ અને ચારનો ગુણાકાર કરીએ એટલે કેટલા થાય પાંચ ચોક વીસ અને આ ત્રણ શૂન્યના ત્રણ શૂન્ય અહીં આવી જશે એટલે આપણો જવાબ કેટલો આવશે બરાબર તો આ ટ્રક આવા પાંચ ફેરા કરશે તો કેટલી ઇંટો આપણને આવશે તો વીસ હજાર ઇંટો આવશે બરાબર ને જો બાળકો તો જવાબ શું આવશે કે ટ્રક પાંચ ફેરા કરે તો વીસ હજાર ઈંટો થાય જોયું બાળકો આપણે અહીંયા ત્રણ દાખલા ગણ્યા એટલે હવે બાકીના દાખલા તમારે હોમવર્કમાં હું તમને આપું છું એ તમારે તમારી નોટબુકમાં ગણવાના છે અને જ્યારે જ્યારે તમારા સાહેબ તમારી મુલા ઘરની મુલાકાત લે તમારી મુલાકાત લે ત્યારે તેમને બતાવવાના છે બરાબર ને બતાવશો ને સરસ બાળકો જોયું આપણે પુનરાવર્તનમાં ઘણું બધું શીખ્યા તમે જે ગયસાલ શીખ્યા હતા એમાં ને એમાં આપણે આગળ અત્યારે જોયું તો કેવી મજા આવી આજે શું શું શીખ્યા બરાબર એક તો પેટર્ન શીખ્યા પછી સંખ્યાઓ શીખ્યા સંખ્યાઓની નાની મોટી સંખ્યાને અંકમાં કેમની લખવી સંખ્યાને શબ્દોમાં કેમની લખવી બરાબર અને તેના આધારે કેટલાક પ્રશ્નો આધારિત દાખલા ગણવાના હવે આ બાકીના જે આપણે દાખલા ગણ્યા છે અને બાકીના જે રહ્યા એ તમારે હોમવર્કમાં હું તમને આપું છું અને આ હોમવર્ક તમારે કરવાનું છે તો કરશો ને સરસ તો ચલો ફરી આપણે આગળ આવું નવું કંઈક શીખીશું આજે આવજો